એક ઝાડું હતું, ઝાડ માં એ છે ગઢવી બેહું, અમે તળાવ માં બેહું બેઠેલી પનરવી, અને એ તળાવ ને કાંઠે ઝાડ હતું વડલા ને ટેકો દઈ ગઢવી સુતેલા ટેકો દઈ દરબાર આવ્યા ઘોડે ચડી. એ ભાઈ ક્યાં બાપા, એ રામપુર નો માર્ગ ક્યાં જાય, ક્યાંથી જાય? એટલે હુતા હુતા ઓલા પગે થી બતાવ્યો આમ જાય કે દરબાર કી જાણા કે બધા માણા પગે થી માર્ગ બતાવો છે. તો કે આદત છે ને આવી આદત, ક્યાં ભેહું બેઠી આપણે જોઈ તમે ક્યાં, એને બધીને હાથ કરીને મારી પાસે બોલાવી લઉં? તો કે આવતી હશે કોઈ પાણીમાં બેઠી હોય ભેંસ જટ ન ઉઠે? તો કે બોલાવી દઉં. તો કે બોલાવો ભગર. ધોળામાં થાળી ઉઠી ભીલી ભીલા સિંગડા ઊભા હોય ને ભીલી કે ભીલી ઉઠી હેંજળ હેંજળ ઉઠી વિહે ભ્યાં ઊભી થઈ ભાઈ અને ગઢવી પાસે આવી જોયું દરબાર. હવે પાણી પાઈ દઉં કે પાણીમાં તો બેઠી હતી, પાણી ન પીધું એને? તો કે ન પીએ ને. હું કયો? તો કે હું આંબળો. તો કે પાઈ દો. ને ત્યાં ઊભા હાથે ખંડે ખંભે લાકડી નાખીને ઓ હે આમ કર્યું. હારો આજ હાલી ભે હું વાહે અને પાણીમાં અહીં હળા સુધી ઊભી ને મળી સ સ સ સ પીવા મળ્યો. આ તો ગજબ કહેવાય કે ભાઈ ગઢવી ક્યાં અટાણ સુધી પાણી બેઠીને પાણી ન પીધું. તો કે ન પીએ કે કા આળસ. હે એ કઈ તઈ પીએ અને એનું દૂધ હું પીવું છું. આ પગે મારા એટલે બતાવ્યો એમ. એટલે આમ અમે આળવું ખરા, આમ અમારે શરીર ગઢવીનું ને, ભલે સાદું થઈ ગયા અમે પણ શરીર અમારું ગઢવીનું. સાચી વાત કરો, હસવાની વાત નથી. અમે આ સારણ શરીર સારણનું છે મારું. કોઈ કેક તમારા કોઈ પણ સાધુ મહાન ગમે એવા થઈ જાય તો એનું દૂધ તો પૂછવા માંગે કે ભાઈ ક્યાં ઘરનું શરીર હતું. એટલે કેવું જ પડે જે હોય તે. એમ આપણે વહેલા કહી દઈએ કોઈ પૂછે નહીં.